હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 7, મારું ગીત. અહીંયા આપેલું ગીત માત્ર નમૂનારૂપ ગણી તમે તમને મનગમતું લોકગીત લખી શકો છો. તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ લોકગીત, અન્ય લોકગીત પણ લખી શકો છો. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર 8, મારું ગીત. અહીંયા આપના ગામમાં, શાળામાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે. આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગા વહાલાના મુખે ગવાતા જ હશે. આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે, આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખવાનું છે. તો અહીંયા છે લોકગીતનું નામ આવ્યો મેહું લોરે. એ લોકગીત હું લખું છું. તમારે તમને મનગમતું લોકગીત તમે લખી શકો છો. હું અહીંયા જે લોકગીત લખું એ જ લોકગીત લખવું જરૂરી નથી. તમે સાંભળેલું કોઈ પણ લોકગીત લખી શકો છો. હવે આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે તે જોઈએ. તો આ લોકગીતમાં મેઘના આગમનનું વર્ણન કર્યું છે. પહેલી પંક્તિમાં કવિ મેઘના ગાજવા અને દક્ષિણ દિશામાંથી વરસાદનું વર્ણન કરે છે. મેહુલો શબ્દ વરસાદી મેઘ માટે વપરાય છે. બીજી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે, માછલીઓ આનંદમાં હિલોળા કરે છે. ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયાઓ મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે. કેડક એટલે કે બગુળા આનંદમાં આશીર્વાદ આપે છે. ચોથી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ખેડૂતો મેઘના આગમનથી ખુશ થાય છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે. પાંચમી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરડા પાસે મેદાનમાં ચરવા જાય છે. છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે. આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 8 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રોજેક્ટના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 7ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.